विद्यार्थी मित्रों बधाज विद्यार्थीओने नवा वर्षना सालू मारक हेप्पी न्यू ईयर मजामां हशो अने सुरक्षित हशो। दिवाळी पहेला आपणे नवमा पाठनी शरूआत करेली अने छेल्ले आपणे न्यूटननी गतिनो त्रीजो नियम पण भण्या। હવે પાછા થોડાક એનાથી આગળ જઈશું। અગાઉ આપણે આપણા વિડિયોની અંદર વેગમાન ભણે દળ અને વેગનો ગુણાકાર અથવા તો ગુણનફળ, પછી ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ભણે, હવે આઘાત અને પ્રત્યાઘાત સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે અથવા તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે તેવું આપણે ભણે એના ઉદાહરણોનો પણ આપણે અભ્યાસ કરે। એની અંદર આપણે એક ઉદાહરણ બે પદાર્થનું લીધેલું એ અને બી, અને એની વાત કરેલી કે ભાઈ પદાર્થ એ બી ઉપર બળ લગાડે છે, એ જ રીતે પદાર્થ બી એ ઉપર બળ લગાડે છે અને એવું પણ ભણેલા કે એફ એ બી બરાબર એફ ઈ એ, પદાર્થ એ દ્વારા બી ઉપર લાગતું બળ અને બી દ્વારા એ ઉપર લાગતું બળ બંને બળોના મૂલ્યો સમાન છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે તો દિશા વિરુદ્ધ બતાવવા માટે આપણે અહીં આગળ માઇનસનો ઉપયોગ કરતા, પછી ન્યૂટનની ગતિનો બીજો નિયમ ભણ્યા એની અંદર આપણે આવું સાબિત કર્યું કે એફ ચલે છે ડેલ્ટા પી અપોન ટી બરાબર। હવે આનો ઉપયોગ કરી અને હવે પાછા આપણે આગળ જઈશું વેગમાં તો સંબંધ છે એના માટે એક આપણે ઉદાહરણ લઈએ। માની લો કે આપણી પાસે બે દળા છે, દળો એ અને દળો બી, ધારી લો કે દળા એ નું દળ એમ એ છે, એમ વન અને એમ ટુ નામ આપો તો એ વાંધો નથી, પણ આ દળા એ ના માટે તમે એમ એ લીધું, આ દળા નું દળ માની લો કે એમ ઈ છે બરાબર। આ બંને દળા ગતિ કરતા કરતા એક બિંદુ ઓ આગળ ટી સમય માટે અથડાય છે માની લીધું। હવે અહીં ગતિ કરે છે એટલે એનો વેગ તો હોય જેને આપણે પ્રારંભિક વેગ કહીશું। માની લો કે દળા એનો પ્રારંભિક વેગ યુ એ છે, તેમ પ્રારંભિક વેગ માટે આપણે યુ સંકેતનો ઉપયોગ કરીએ છીએ। દળા બી નો પ્રારંભિક વેગ માની લો કે યુ બી છે, ઓ બિંદુ આગળ ટી સમય માટે અથડાય, અથડાયા પછી એ ગમે તે સાઈડે ગતિ કરી શકે અને એના વેગની અંદર પણ ફેરફાર થઈ શકે। માની લો કે અથડામણ પછી દળો એ આપણી ડાબી સાઈડે ગયો અને દળો બી જમણી સાઈડે ગયો, અથડામણ પછી તો દળ તો એનું જ રહેવાનું, દળમાં તો કોઈ ફેરફાર થવાનો નથી, એટલે અથડામણ પછી નું દળ જે છે એ એમ એ નું એમ એ જ રહેશે અને એમ બી નું દળ પણ એમ બી જ રહેશે, વેગમાં ફેરફાર થાય। માની લો કે વેગમાં ફેરફાર થયા પછી એનો અંતિમ વેગ માનો કે વી એ છે, આનો અંતિમ વેગ માનો કે વી બી છે બરાબર, એ અને બી નામ આપણે એટલે વેગ પણ આપણે એ રીતે લઈએ। હવે દડા એ માટે અથડામણ પહેલાનું માને કે મારે વેગમાન લખવું હોય એટલે અહીં લખું ભાઈ અથડામણ પહેલા,
दड़ा ए नो वेग मान एने आपने बी ए वडे दर्शाया, तो आपने बी ए सो बने पी बराबर एम वी पदार्थ नो वेग मान पदार्थ ना दड़ अने वेग ना गुणनफळ जेटलो होय छे। तो अथडामण पहला दड़ा नो दड़ केटलो, तो एम ए। वेग केटलो, तो यू ए। એટલે આપણને મળશે એમ એ યુ એ। એ જ રીતે દડા બી નું વેગ માન કેટલું મળશે, તો દડા બી નું વેગ માન જેને આપણે પી બી કહીએ કેટલું મળશે, તો ભાઈ એમ બી ઇન્ટુ યુ બી આવું મળશે। હવે અથડામણ પહેલાનું કુલ વેગમાન જો શોધવું હોય તો આપણે આ બંનેના વેગમાનનો સરવાળો કરવો પડે। तो PA प्लस PB, तो PA એટલે શું, તો MAUA प्लस PB એટલે MBUB આટલું આપણને PI મળે અથડામણ પહેલા। અને આપણે એક નંબર આપીએ બરાબર। ચલો હવે એ જ રીતે આપણે અથડામણ પછીની વાત કરીએ, તો ભાઈ અથડામણ પછી દડા એનું વેગમાન અથડામણ પછી એટલે અલગ કરવું પડે, તો આને આપણે પી એ કહ્યું, તો આને આપણે પી એ કહીએ છીએ, તો કેટલું મળે, તો દળ ગુણ્યા વેગ, તો એમ એ વી એ એક રીતે દડા બી નું લખવું હોય તો દડા બી નું વેગમાન અહીં પી બી કહ્યો, તો આપણે અહીંયા આગળ પી બી ડેશ કહીએ, તો એમ બી વી બી દળ ગુણ્યા વેગ। ફરી પાછું અથડામણ પછીનું કુલ વેગમાન શોધવું હોય તો આની જેમ આપણે સરવાળો કરવો પડે, તો આપણે અહીંયા લખીએ ભાઈ અથડામણ પછીનું કુલ વેગમાન, અથડામણ પછીનું કુલ વેગમાન એને આપણે પી એફ કહીએ પણ, તો આ બંનેનો સરવાળો હવે પી એ ડેશ પ્લસ પી બી ડેશ, તો પી એ ડેશ કેટલા, તો એમ એ વી એ, એમ એ વી એ પ્લસ પી બી ડેશ એટલે એમ બી વી બી એટલે આપણને આ અથડામણ પછીનું કુલ વેગમાન મળ્યું। આને બે નંબર બરાબર। હવે આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ ભણે, શું ભણે, કે એફ ચાલે છે ડેલ્ટા પી અપોન ટી, એટલે વેગમાનમાં થતો ફેરફાર ભાગ્યા સમય। હવે કોઈ પણ ફેરફાર શોધવો હોય તો આપણે એવું ભણીએ કે અંતિમમાંથી પ્રારંભિક આપણે બાદ કરવું પડે, એટલે મિત્રો કોઈ પણ તફાવત શોધવો હોય તો અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવું પડે। હવે માની લો કે આપણો દડો બી એ ઉપર બળ લગાડતો હોય તો એના વેગમાનમાં ફેરફાર થશે, તો એનો મતલબ એ થયો કે એના અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરવું પડે, તો એનું અંતિમ વેગમાન કેટલું, તો પીએ ડેશ, પ્રારંભિક વેગમાન કેટલું, તો પીએ અને ભાગ્યા ટી આવું મળે।
इस रीते जो एफ बी ए शोधवू होय तो आना थी बोलतो बिना वेगमान नो फेरफार थाय तो बिना अंतिम वेगमान माथी प्रारंभिक वेगमान बाद करवो पड़े बराबर। तो आपणे अहीं आगळ લખીએ કે ભાઈ ન્યૂટનના બીજા નિયમ અનુસાર F A B बराबर P A dash माइनस P A अपॉन T। पर P A dash ना P A बनने ना मूल्य तो आपने जोड़े छे P A dash ना M A B M A B A P A એટલે M A U A M A U A ભાગ્યા T આવું મળે। એ જ રીતે એફ બી એ લખવો હોય તો બીના વેગમાનનો થતો ફેરફાર તો બીનું અંતિમ વેગમાન એટલે બીબી ડેશ માઇનસ બીનું પ્રારંભિક વેગમાન એટલે બીબી અને ભાગ્યા બી તો બીબી ડેશ કેટલો છે તો એમ બી 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 માઇનસ એમ બી યુ બી परस्पर विरुद्ध दिशा में हो तो अगर न्यूटन तीजो नियम कर तीजा अनुसार F A B बराबर माइनस F B A। चलो F A B के तो मरे हो तो M A B A माइनस M A U A भाग्या T बराबर माइनस F B A M E B B माइनस M E U B अंदर चिन्ह आपणे बदलवू पड़े शू मळशे एम ए बी ए माइनस एम ए यू ए बराबर माइनस एम माइनस माइनस प्लस एम ई यू बी आपणे शुं करीशुं तो भाई बी वाला पदोने जोड़े राखीए अने यू वाला पदोने जोड़े राखीए एटले आ एम बी 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 आवे एटले एम ई बी ए प्लस एम ई बी बी बराबर आने पेली साइड लेके माइनस तो शुं थई जशे प्लस M E U A plus M E U B बराबर। चलो अबे आ શું છે તો M A B A plus M B B M A B A plus M B B એ તો શું છે અથડામણ પછીનું કુલ વેગમાન એટલે P M એટલે આ નીકળ્યો આપણો P M M A U A plus M B U B M A U A plus M B B U B શું છે પી એ અહીં કૌંસમાં લખી છે સમીકરણ 1 અને 2 પર આનો મતલબ એ થયો કે પી એ એટલે અથડામણ પછીનું કુલ વેગમાન અથડામણ પછીનું કુલ વેગમાન બરાબર पी आई એટલે અથડામણ પહેલાનું કુલ વેગમાન આનો મતલબ એ થયો કે અથડામણ પહેલાનું કુલ વેગમાન અને અથડામણ પછીનું કુલ વેગમાન હંમેશા સમાન જ હોય તો આના ઉપરથી વેગમાન સંરક્ષણનો નિયમ આપ્યો
કે કોઈ પણ બાહ્ય બળ લગાડતા ન હોઈએ, એટલે બાહ્ય બળની ગેરહાજરીમાં બે કે તેથી વધુ પદાર્થોના બનેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે, સરખું જ રહે, એનું સંરક્ષણ થાય છે, એવું કહીએ તો પણ ચાલે, એ જ વસ્તુ છે. એટલે મતલબ એ થયો કે બાહ્ય બળની ગેરહાજરીમાં બે કે તેથી વધુ પદાર્થોના બનેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે, સમાન જ રહે, જેને કહેવાય વેગમાન સંરક્ષણનો નિયમ. મિત્રો, આમ તો ન્યૂટનના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ છે, વેગમાનનું સંરક્ષણ છે, એ આ વર્ષ માટે આપણા કોર્સની અંદરથી કાઢી દીધેલું છે, છતાં પણ સમજવું જરૂરી છે એટલે આપણે આ લીધું છે. બાકી એકચ્યુઅલી પરીક્ષાની અંદર તો તમારે પૂછાવાનું નથી, પણ આગળ ધોરણ 11 અને 12 માટે પણ એ જરૂરી છે, એટલા માટે આપણે આને લીધેલું છે. આની અંદર મોટા ભાગના ગાણિતિક સ્ટેપ છે, એટલે થોડુંક એક બે વાર વિડીયો જોઈને સમજવાનો પ્રયત્ન કરશો તો 100% તમને સમજણ પડી જશે, બરાબર. પછી તમને બે પ્રવૃત્તિઓ આપેલી છે, પેલી ફુગ્ગાવાળી પ્રવૃત્તિ છે, પછી બીજી કસનળીવાળી પ્રવૃત્તિ છે. એ તમે જુઓ તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ ઉપર આધારિત પ્રવૃત્તિ તમને બતાવેલી છે, જેના ઉદાહરણો પણ અગાઉના વિડીયોની અંદર આપણે જોયેલા, બરાબર.